નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન મોદી બ્રુનેઈ બાદ સિંગાપોરની મુલાકાતે પહોંચ્યા છે. આશરે 6 વર્ષ પછી વડાપ્રધાન મોદી સિંગાપોરની મુલાકાતે છે. વડાપ્રધાનની આ મુલાકાત ભારતના એક્ટ ઇસ્ટ પોલિસી માટે મહત્વની છે. આ દરમિયાન ભારતીય મૂળના લોકો દ્વારા હોટલની બહાર તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મોદીએ હાઈ કમિશનની નવી ઇમારતનું લોકાર્પણ પણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી અલી સૈફુદ્દીન મસ્જિદ પણ ગયા હતા. બ્રુનેઈ પૂર્વ એશિયાનો આ દેશ વિશ્વના ટચુકડા દેશોમાંથી એક છે, જ્યાં તેના સુલતાન અસન અલ બોલકિયાનું વેણજ વહીવટ છે. તો આવો જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં ગયા છે તે બ્રુનેઈ દેશ કેવો છે, કેવા છે ત્યાંના કાયદા કાનૂન, કોનું ચાલે છે રાજ, અને શું છે તે દેશમાં કે જેની આટલી બધી ચર્ચા થઈ રહી છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર વિશ્વનો સૌથી મોટો નિવાસી મહેલ, અશ્વો માટે એરકન્ડિશન તબેલો, સોને મઢેલા ટોયલેટ્સ, લગભગ 7,000 વૈભવી ગાડીઓનો કાફલો અને સોનાનું રાચરચીલું ધરાવતા પ્રાઇવેટ જેટ જેવી સંપત્તિ સામેલ છે. બ્રુનેઈના નાગરિકોએ નોકરી, રહેવાની કે ટેક્સની ચિંતા કરવાની જરૂર નથી રહેતી. હસન અલ બોલકિયા એમની ઉંમર અલી સૈફુદ્દીન બ્રુનેઈના 29મા સુલતાન છે, જેની ગણતરી દુનિયાના અમીર લોકોમાં થાય છે. તમને જણાવી દઈએ કે બ્રુનેઈને વર્ષ 1984માં બ્રિટનથી આઝાદી મળી હતી. તેઓ એટલી વૈભવી લાઇફસ્ટાઇલ જીવે છે કે વાળ કાપવા માટે લગભગ 16 લાખ રૂપિયા ખર્ચે છે. તેમના હેરસ્ટાઇલિસ્ટને મહિનામાં 2 વાર ખાનગી ચાર્ટર પ્લેન દ્વારા બોલાવે છે. સુલતાન સોના જડિત રોલ્સ રોઇસમાં જાહેર જનતા વચ્ચે આવે છે. ગાડી ઉપર સોનાની છત્રી છે અને તેની રીમ ઉપર સોનું લગાડેલું છે. બ્રુનેઈમાં મીડિયા સ્વતંત્ર નથી. રાજવી પરિવાર તેની માલિકી ધરાવે છે અથવા તેને નિયંત્રિત કરે છે. વર્ષ 2004માં સંસદ ફરી ખોલી, જેમાં અમુક સભ્યોની ચૂંટણી વગર સીધી જ નિમણૂક કરવામાં આવી. વર્ષ 2014માં બ્રુનેઈમાં શરિયતનો કાયદો લાગુ થયો. પહેલા તબક્કે સામાન્ય કાયદો અને શરિયત એક સાથે અમલમાં હતા, જેમાં સજા અને દંડનીય જોગવાઈઓ લાગુ થઈ હતી. વર્ષ 2019માં તે પૂર્ણપણે લાગુ થયો. મધ્યપૂર્વ એશિયા તથા આફ્રિકાના અનેક દેશોમાં શરિયત લાગુ છે, પરંતુ બ્રુનેઈ આમ કરનારો પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બન્યો, જેમાં ચોરી, લૂંટ બદલ હાથ કાપી નાખવા, લગ્નેતર કે અકુદરતી સંબંધ બદલ પથ્થરથી માર મારીને હત્યા જેવી સજાકીય જોગવાઈઓ હતી. આમ તો 1957થી બ્રુનેઈમાં કોઈને મૃત્યુદંડ અપાયો ન હતો, છતાં આંતરરાષ્ટ્રીય દબાણને પગલે આ જોગવાઈઓ પડતી મૂકવામાં આવી હતી. બ્રુનેઈની ગણતરી વિશ્વના સમૃદ્ધ દેશોમાં થાય છે. તેની પાછળનું કારણ છે 1929ની શોધ, જે આ દેશને ઊંચાઈ પર લઈ ગઈ. 1929માં બ્રુનેઈના સિરિયા વિસ્તારમાં તેલની શોધ કરવામાં આવી. બ્રિટિશ માલિયાન પેટ્રોલિયમ કંપનીએ બ્રુનેઈમાં પ્રથમ કૂવો ખોદ્યો, જે હવે રોયલ ડચ શેલ તરીકે ઓળખાય છે. તેલ એ બ્રુનેઈને એક વિશેષ ઓળખ અપાવી અને આ દેશ એક મહત્વપૂર્ણ તેલ ઉત્પાદક તરીકે ઉભરી આવ્યો. તેલ અને કુદરતી ગેસ અર્થતંત્રનો પાયો છે. અહીં જીડીપીનો 1/8 ભાગ તેલ અને ગેસ દ્વારા આવે છે. તે તેલ અને ગેસ દ્વારા છે કે બ્રુનેઈએ પોતાને સમૃદ્ધ દેશોની શ્રેણીમાં સામેલ કર્યું. ધીમે ધીમે આમાંથી થતી કમાણી અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવી, જેથી અહીંની અર્થવ્યવસ્થા માત્ર તેલ અને કુદરતી ગેસ પર નિર્ભર ન રહે તેની અસર પણ જોવા મળી હતી. સુલતાન અસન અલના 10મા દીકરા પ્રિન્સ અબ્દુલ મતીન ધન સંપદા, દેખાવ તથા સૈન્ય સેવાઓને કારણે એક સમયે એશિયાના સૌથી વધુ વાંચક યુવક તરીકે ઓળખાતા. જાન્યુઆરી 2024માં તેમણે અનિશા રોશના નામના યુવતી સાથે નિકાહ કર્યા. સુલતાનના મહેલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશ વિદેશના 5,000 કરતાં પણ વધુ મહેમાનો હાજર રહ્યા હતા. લગભગ 14,500 ભારતીયો બ્રુનેઈમાં રહે છે, જેમાં 80% બાંધકામ તથા ઓઇલ ક્ષેત્રે શ્રમિક છે. બાકીની વસ્તી શિક્ષણ, એન્જિનિયરિંગ તથા તબીબી ક્ષેત્રે કામ કરે છે. વર્ષ 1992, 2008, 2012 તથા 2018માં સુલતાન હસનલ ભારત આવ્યા હતા. વર્ષ 2012માં તત્કાલીન વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે બ્રુનેઈ ગયા હતા. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ભારત અને બ્રુનેઈ વચ્ચે સૈન્ય આદાન પ્રદાન વધ્યું છે.
ભારતના કેટલાક સૈન્ય અધિકારીઓ બ્રુનેમાં લશ્કરી તાલીમ મેળવે છે, તો બ્રુનેની શાહી સેનાના અમુક અધિકારીઓ તાલીમ મેળવવા માટે ભારત પણ આવે છે. તો દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? ચોક્કસથી આપની પ્રતિક્રિયા જણાવશો.